નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા, સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં ગણિતમાં ચેપ્ટર નંબર 3માં ચતુષ્કોણની સમજ જેની આપણે ચર્ચા કરતા હતા, જેમાં આપણે ભાગ નંબર 2માં હવે આપણે ચર્ચા કરીશું. હવે ભાગ નંબર 1ની આપણે ચર્ચા કરીએ તો એમાં તમે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈ ગયા કે સૌ પ્રથમ તો સરળ વક્ર, પછી ખુલ્લો વક્ર, બંધ વક્ર આવી આપણે ચર્ચા કરી હતી. સરળમાં આપણે જોયું હતું કે ગોળ હોય, પછી બંધ વક્રમાં તો કે બંધ હોય, બંધ આકૃતિ હોય, જેમાં વર્તુળાકાર હોઈ શકે અને કોઈ ચોરસ કે લંબચોરસ પણ હોઈ શકે કે ત્રિકોણ પણ હોઈ શકે. પછી બહુકોણની વાત કરતા હતા, તો કે બહુકોણ એટલે કેવા, તો કે વધારે ખૂણાઓ, એક કરતાં વધારે ખૂણાઓ આવેલા હોય, જેને આપણે બહુકોણ કહેતા હતા. હવે બહુકોણની અંદર આપણે અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણની વાત કરી હતી. અંતર્મુખ અને બહિર્મુખ બહુકોણ છે. અંતર્મુખ કેને કહેતા હતા, તો કે અંતર્મુખ બહિકોણની વાત કરીએ તો જેમાં જેના કોઈ પણ વિકર્ણ છે એમાંનો એક વિકર્ણ છે એ ક્યાં આવેલો હોય, તો કે આપેલા આકૃતિની બહાર હોય, એટલે કે બહારની તરફ વિકર્ણ આવેલો હોય તો એને આપણે કેવો કહેતા હતા, અંતર્મુખ કહેતા હતા. બહિર્મુખ ત્રિકોણ ચતુષ્કોણની વાત કરીએ તો બહિર્મુખ એને કહેતા હતા કે જેના બધા જ વિકર્ણો કેવા હોય કે અંદરની બાજુએ આવેલા હોય, તેને આપણે બહિર્મુખ બહુકોણ કહેતા હતા. તો આ વાત હતી અંતર્મુખ અને બહિર્કોણની. પછી વિકર્ણની વાત કરતા હતા કે વિકર્ણ કેને કહેવાય, તો કે ક્રમિક ન હોય તેવા શિરોબિંદુઓને જોડવાથી મળતો રેખાખંડ, જેને આપણે વિકર્ણ કહેતા હતા. હવે વિકર્ણ છે અંદર હોય ને બહારે હોય, જેમાં આપણે અંતર્મુખ અને બહિર્મુખની ચર્ચા કરેલી હતી. પછી એનાથી આગળ વાત કરેલી હતી, તો કે નિયમિત અને અનિયમિતની. નિયમિતમાં આપણે એવું કહેતા હતા કે જેના દરેક ખૂણા અને દરેક બાજુઓના માપ સરખા હોય તેને નિયમિત કહેવાય. ત્યારે અનિયમિતમાં એનાથી ઊંડું હોય કે જેમાં દરેક ખૂણા અને દરેક બાજુઓના માપ સરખા ન હોય, જેને આપણે અનિયમિત કહેતા હતા. સાથે ઉદાહરણ પણ જોયા હતા અનિયમિત અને નિયમિતની ચર્ચા કરેલી. અને ખૂણાનો ગુણધર્મ એમાં આપણે એક ચર્ચા કરવાની છે. તો ખૂણાનો ગુણધર્મ એમાં વિદ્યાર્થી મિત્રો આપણને એવું આપેલું છે કે કોઈ પણ ત્રણ, શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ત્રણ અથવા તો ચાર, પહેલા આપણે એમ કહીએ કે ખૂણાનો ગુણધર્મ, શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખૂણાનો ગુણધર્મ. હવે આ ગુણધર્મમાં વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહે છે કે એક ત્રિકોણ લ્યો. હવે આના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, તો કે 180. કોઈ એક ચતુષ્કોણ દોરવામાં આવે, અને આનો સરવાળો કરવામાં આવે તો કે 360 થાય. હવે આ એક ચતુષ્કોણ છે એને ભેગા કરી અને નવો ચતુષ્કોણ તૈયાર કરવામાં આવે, કે પછી એ કોઈ પણ હોય, તો આવી આકૃતિ ધરાવતી કોઈ એક આપણને આકૃતિ મળે છે, જેમાં તમે એવું જોઈ શકો છો કે આમાં બાજુઓની સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે 8 અલગ અલગ બાજુઓ છે. તો આ જે બાજુઓ છે, હવે આ બાજુઓનો જો આપણે સરવાળો કરતા હોય, એટલે કે આ જે બાજુઓ છે એના ખૂણાઓની ચર્ચા કરીએ, અને જો આ તમે સરવાળો કરો, તો છેવટે આ બધી જ બાજુઓ, જે ખૂણાઓ છે, આ જે દરેક ખૂણાઓ છે એનો સરવાળો આપણને કેટલો મળે છે, તો કે 360 મળે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, 360 મળે છે. આવો એક ગુણધર્મ આપણને સમજાવવામાં આવે છે. તો એનો મતલબ કે તમે કેટલી પણ બાજુઓ લ્યો પણ એની અંદરની બાજુના ખૂણાના માપનો સરવાળો કરો તો 360 મળે છે. તો આ ગુણધર્મ છે એનો ઉપયોગ કરી
એટલે કે અહીંયા સુધી આપણે જોવાનું હતું. તો આ ગુણધર્મ એનો કહેવાનો મતલબ એવો થાય છે કે બાજુઓ ગમે એટલી હોય, ખૂણાઓ ગમે એટલા હોય, પણ એનો સરવાળો કરો તો છેવટે તમને સરવાળો 360 મળે છે. બરોબર છે? તો આ ખૂણાઓનો સરવાળાનો ગુણધર્મ હતો. હવે તો કે હવે આપણે આગળ વધી અને આપણા સ્વાધ્યાય તરફ વધીએ. તો ચર્ચા કરવાની છે સ્વાધ્યાય 3.1 ની. જેમાં પ્રશ્ન પહેલો, કેટલીક આકૃતિઓ આપેલ છે. આકૃતિઓ તો કે આકૃતિઓ જે છે, પછી એના નીચે એવું કહે છે કે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. તો પહેલી એક કરીને આપેલું છે સરળ વક્ર. સરળ વક્ર મતલબ કે આપેલી આકૃતિઓ છે એમાંથી સરળ વક્ર કેટલા છે. તો સરળ વક્રની અંદર આપણે જોઈએ તો આકૃતિઓ છે એને આપણે અહીંયા દોરી નાખું છું હું, એટલે તમને ખબર પડે સરળ વક્ર છે એ કેટલા થાય છે. આ એક નંબરની, બે, ત્રણ, ચાર, પાંચ, હવે આપેલી આકૃતિઓ છે એને આપણે આની અંદર વર્ગીકૃત કરવાની છે. તો કઈ આકૃતિ છે એ સરળ વક્રની અંદર આવે છે? હવે આ એક આકૃતિ છે એ ઘણી બધી રીતની અંદર આવી શકતી હોય છે. તો જેમ કે આપણે એમ કહીએ કે સરળ વક્ર કેવા દેખાય છે, તો કે પહેલી આકૃતિ છે એ એકદમ સરળ વક્ર છે, પછી બીજી આકૃતિ તો કે એ પણ સરળ વક્ર, પછી ત્રીજી આકૃતિ તો કે એ સરળ વક્રમાં ન આવે, ચોથી તો કે એ પણ નહીં આવે, પાંચમી તો કે હા એ પણ સરળ વક્રની અંદર, છઠ્ઠી તો કે હા એ પણ સરળ વક્રની અંદર, અને સાતમી. તો આ આકૃતિઓ છે એ આપણે શેની અંદર સમાવેશ કરીએ છીએ, તો કે આપણે સરળ વક્રની અંદર સમાવેશ કરીએ છીએ. પછી બીજો પ્રશ્ન કહે છે, બીજો પ્રશ્ન એવો કહે છે કે સરળ બંધ વક્રની વાત કહે છે. સરળ કેવો? બંધ વક્ર. હવે સરળ ખરો પણ કેવો હોવો જોઈએ? બંધ વક્ર હોવો જોઈએ. તો હવે એની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કહી શકીશું, તો કે એક નંબરની આકૃતિ છે એ સરળ છે અને બંધ પણ છે, જોઈ શકો છો. પછી બીજી આકૃતિ છે એ પણ સરળ છે અને બંધ પણ છે. હવે ત્રીજી આકૃતિ છે એમાં તો કે એ સરળ નથી અને બંધ વક્ર પણ કહેવાય ને. આમ તમે એમ જોશો કે બંધ છે, પરંતુ આટલો ભાગ બંધ છે, આ પાછો કેવો થઈ જાય? ખુલ્લો થઈ જાય, એમ કે એક રિંગ જેવો ભાગ બને છે. એટલા માટે આ પણ સરળ નથી, આ સરળ અને બંધ બંને, એટલે કે પાંચમો, છઠ્ઠામાં પણ એવું જોવો સરળ અને બંધ છે, સાતમામાં પણ એવું છે સરળ અને બંધ છે, આઠમામાં સરળ અને બંધ નથી, કેમ કે આ થોડી અલગ આકૃતિ છે એટલા માટે. પછી સી, એમાં શું કહે છે? તો કે બહુકોણ,
માત્ર બહુકોણની જ વાત કરવાની છે, બહુકોણ હોય એવા. તો જુઓ, આ સરળ નથી, આ સરળ છે પણ બહુકોણ કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, તમે એવું કહેશો કે હા સર, આ બહુકોણ છે. પછી બીજી આકૃતિ, તો કે હા એ પણ સરળ છે અને બહુકોણ પણ છે, આપણે માત્ર બહુકોણની ચર્ચા કરવાની છે. ત્રીજી આકૃતિ નથી, પછી ચોથી પણ નથી, પાંચમી તમે જોવો તો એમાં બહુકોણ આવશે નહીં, એમાં ખૂણાઓ દેખાય નહીં, કેમ કે આમાં તમે જોવો વક્રાકાર છે એટલા માટે. છઠ્ઠામાં, તો કે છઠ્ઠામાં પણ એવું છે, એ પણ બહુકોણ આવશે નહીં. પછી સાતમામાં, તો કે સાતમામાં તમે શું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તો કે સાતમામાં પણ બહુકોણ આવશે નહીં. આઠમામાં, તો કે આઠમામાં પણ બહુકોણ આવશે નહીં. હવે જો અહીંયા બહુકોણની કીધી, તો ચોથી આકૃતિ આવશે, હા ચોથી આકૃતિ આવશે, એમાં બહુકોણ છે. સરળ કીધી નથી એટલે આપણે એને જોવાનું, બહુકોણ છે ને આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 આવા અલગ અલગ ખૂણાઓ જોવાના છે. પછી ડી, બહિર્મુખ બહુકોણ. બહુકોણની તો ચર્ચા કરી, હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, આનો જવાબ તમને આના મેળે ઓટોમેટિક આવી જાય કે બહુકોણ હોય એવી જ આકૃતિઓ. તો બહુકોણ એવી કેટલી હતી? તો કે 1 2 4, આ ત્રણ જ આકૃતિઓ હતી. એ ત્રણ જ આકૃતિઓ જોવાની, પણ એ ત્રણમાંથી કેવી હોવી જોઈએ? બહિર્મુખ હોવી જોઈએ. હવે બહિર્મુખ માટેની શરત શું હતી એ આપણને ખબર છે, શું હોવું જોઈએ? તો કે એના દરેક વિકર્ણો છે એ કેવા હોવા જોઈએ? અંદર હોવા જોઈએ. તો એવી આકૃતિ માત્ર કઈ છે? આ બીજા નંબરની એક જ છે, બાકીની એક કઈ છે? 1 કે 4, બેમાંથી એક કઈ છે નહીં. બાકીની જો આંતરમુખ છે, બહિર્મુખ નથી. આ તો કેવી હતી? તો કઈ બહુકોણ જ છે, એ તો અંતર બહિર્મુખ પણ નથી. પછી છેલ્લો વિભાગ ઈ, અંતરમુખ બહિર્કોણ. હવે અંતર્મુખની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમે આના ઉદાહરણમાં કેને કેને આપશો? તો કે 1 નંબર અને 4 નંબર છે એ કેવી છે? તો કે અંતર્મુખ બહિર્કોણ છે. કેવી? અંતર્મુખ બહિર્કોણ છે. તો આવી રીતના આપણે શું કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો કે અંતર્મુખ અને બહિર્કોણની ચર્ચા, આ એના જવાબ આવી રીતના તમારે લખવાના રહે છે. હવે આગળ, તો દાખલા નંબર બીજો, પ્રશ્ન નંબર 2, નીચે દર્શાવેલ પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે જણાવો. શું જણાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે કેટલા વિકર્ણ છે તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને વિકર્ણ માટે એક સૂત્ર લખાવેલું હતું. શું લખાવેલું હતું? સૂત્ર લખાવેલું હતું. તો વિકર્ણનું સૂત્ર આવું હતું કઈ, વિકર્ણોની સંખ્યા બરાબર કૌંસમાં n - 1 કૌંસ પૂરો છેદમાં 2 આખા કૌંસને -n, આવું કઈક સૂત્ર હતું. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે દાખલા ગણવાના છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે વિકર્ણોની સંખ્યા માટેનું સૂત્ર હતું n - 1 - n. હવે આમાં n એટલે, તો કે n એટલે બાજુઓની સંખ્યા. શું થશે વિદ્યાર્થી મિત્રો? n એટલે બાજુઓની સંખ્યા, બરોબર. તો હવે અહીંયા સૂત્ર મૂકીએ, તો કે વિકર્ણોની સંખ્યા બરાબર કૌંસમાં n, કૌંસની અંદર n - 1 - n. મોટો કૌંસ પૂરો. હવે આમાં તમે જોયું n એટલે આપણે કીધું બાજુઓની સંખ્યા. હવે આપણે જોયું કે અહીંયા આપણે શું આપ્યું છે? ચતુષ્કોણ. તો ચતુષ્કોણ કોઈ પણ હોય, બહિર્મુખ હોય, કોઈ પણ હોય, આપણે ન જોવાનું. ચતુષ્કોણ કીધું એટલે એને 4 જ બાજુઓ હોય. તો બાજુઓની સંખ્યા આપણને મળી ગઈ, કેટલી મળી? 4 મળી. તો મૂકો આપણે n બરાબર 4, તો અહીંયા 4 - 1 - 2 - 4. હવે તો કે આ
ચાર છે એને આપણે શું કરી દઈએ છે અહીંયા ઉડાડીએ, તો કે બે દુ ચાર એટલે અહીંયા બે, તો કે બે ના બે એમ નહીં, હવે ચાર માંથી એક જાય તો ત્રણ, આ માઇનસ ના માઇનસ અને ચાર એમને, હવે બે તરીને છ, છ માંથી ચાર જાય તો વધે બે, મતલબ કે વિકર્ણોની સંખ્યા કેટલી મળે છે આપણને બે મળે છે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ હતું આપણા માટે શું, તો કે દાખલા નંબર બે કે જેમાં આપણને શું શોધવાનું કીધું હતું, તો કે વિકર્ણોની સંખ્યા શોધવાની કીધી હતી. તો એવું કહી શકાય કે બહિર્મુખ ચતુષ્કોણમાં આપણને કેટલા બે વિકર્ણો મળે છે. હવે બાકીના જે એના દાખલા છે એ તમારે જાતે ગણવાના રહે, જેમ કે નિયમિત ષટ્કોણ કીધું તો ષટ્કોણમાં કેટલી બાજુ હોય તો કે છ, તો અહીંયા n ની જગ્યાએ છ લેવાના અને આ દાખલો ગણવાનો. પછી એના આગળ આપેલું છે ત્રિકોણ, તો ત્રિકોણ છે એ ત્રિકોણમાં ત્રણ બાજુઓ હોય તો ત્રણ બાજુ લઈને આ દાખલો ગણવાનો, જેટલા વિકર્ણો મળે એ શોધવાના, જેમ કે ત્રિકોણમાં આવશે શૂન્ય. હવે તો કે આગળ પ્રશ્ન નંબર છે ત્રણ. હવે પ્રશ્ન નંબર ત્રણ છે એમાં આપણને પ્રશ્ન પૂછેલો છે કે પ્રશ્ન નંબર ત્રણ છે એમાં એવું કીધું કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. હવે ચતુષ્કોણ કીધું તો વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણમાં હંમેશા કેટલા થાય, તો કે 360. એટલે એવું કહેશું કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360 થાય છે. આગળ એવું પૂછે છે, હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો, એટલે કે આપેલો ચતુષ્કોણ છે બહિર્મુખ ના હોય, બીજો કોઈ ચતુષ્કોણ હોય તો, પરંતુ આપણે એવું કીધેલું છે કે ચતુષ્કોણ હોય એટલે એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 360 જ થાય. તો અંતર્મુખ હોય કે બહિર્મુખ એની કઈ જોવાની થતી નથી. તો આપણે એવું કહેશું કે હા, ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડે છે. એટલે કે બહિર્મુખ ચતુષ્કોણ ન હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડશે, તો કે હા, તો પણ આ ગુણધર્મ લાગુ પડે છે. એટલે કે બહિર્મુખ ચતુષ્કોણ ના હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડે છે. હવે આગળ પ્રશ્ન નંબર છે ચાર. હવે એમાં વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તો કે બાજુઓની સંખ્યા પરથી એનો સરવાળો શોધવાનો છે, ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. જેમ કે અહીંયા આપેલું છે ત્રિકોણ, ત્રિકોણની બાજુઓ કેટલી હોય, ત્રણ. હવે સૂત્ર હતું કે બાજુઓના ખૂણાના માપનો સરવાળો, કે બાજુ આપેલી હોય તો ખૂણાના માપનો સરવાળો, તો ખૂણાના માપનો સરવાળો બરાબર કૌંસમાં એન માઇનસ બે ગુણ્યા 180, જ્યાં એન એટલે આપણને શું દર્શાવતા હતા, તો કે બાજુઓની સંખ્યા. હવે અહીંયા આગળ તમે વિદ્યાર્થી મિત્રો જોવો તો કેટલા છે, ત્રણ બાજુઓ છે ત્રિકોણમાં, તો અહીંયા ત્રણ મૂક્યા તો ત્રણ માઇનસ બે ગુણ્યા 180, ત્રણ માંથી બે બાદ કરો તો એક, એક ગુણ્યા 180. હવે આનો ગુણાકાર કરો એટલે જવાબ આવે 180, મતલબ કે ત્રિકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય, 180, જે તમને ખબર જ છે. હવે વિદ્યાર્થી મિત્રો બાજુમાં બીજી આકૃતિ આપી છે, આવી ચતુષ્કોણની કોઈક આકૃતિ આપેલી છે. હવે ચતુષ્કોણમાં જુઓ તો ચાર બાજુઓ છે, એટલે બાજુ ઉપરથી તમને આવડી જાય, પરંતુ એમાં એક બીજી રીત આપેલી છે આપણને, એ એકદમ સાદી છે. કેવી છે, તો કે આપેલી આકૃતિ હોય એમાં તમે તમારાથી શક્ય એટલા ત્રિકોણ બનાવવાના, પણ ખાસ એ ધ્યાન રાખવાનું કે એકબીજાથી એક ત્રિકોણ હોય એના બે ભાગ ન થઈ જવા જોઈએ. જેમ કે અહીંયાથી આપણે બીજી પણ આવી આકૃતિ દોરી શકીએ, પણ એમ નહીં કરવાનું, આપણે એના જેટલા શક્ય એટલા ત્રિકોણ બનાવવાના છે, એટલે કે કેવા પણ સાથે ક્યાંય કટિંગ થવા જોઈએ નહીં. તો અહીંયા જોઈએ કે આપેલો ચતુષ્કોણ છે એને આપણે બે ત્રિકોણની અંદર વિભાજિત કરી દીધેલા છે, એટલે કે ત્રિકોણની સંખ્યા પરથી પણ આપણે એનો શું મેળવી શકીએ છીએ, તો કે સરવાળો મેળવી શકીએ છીએ. તો એના માટેનું સૂત્ર છે અહીંયા આગળ જો, કે ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રિકોણની સંખ્યા ગુણ્યા 180. શું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, તો કે ખૂણાના માપનો સરવાળો બરાબર ત્રિકોણની સંખ્યા ગુણ્યા 180. હવે અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો કેટલા છે, બે ત્રિકોણ છે, એટલે આપણે અહીંયા મૂક્યું ત્રિકોણની સંખ્યા કેટલી છે, તો કે બે, એને ગુણ્યા કેટલા કરવાના, તો કે 180, તો કે 18 × 2 = 36 એટલે 360. હવે તમે ખબર છે કે આ ચતુષ્કોણ હતો એટલે એના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. હવે આવી જ રીતના આ જે દાખલો છે એ તમે ક્યાં, તો કે બાજુઓ દ્વારા પણ તમે ગણી શકો છો. હવે જેમ કે અહીંયા તમે મૂકો કે ચાર બાજુઓ છે, તો અહીંયા ચાર માંથી બે જાય તો બે, એટલે કે અહીંયા જવાબ આવશે બે, તો 18 × 2 = 36 એટલે 360 આમ પણ મળી જાય છે. એટલે આ જે
દાખલાઓ છે તમે બે રીતે ગણી શકો છો, એક બાજુઓની આધારે અને બીજો તો કે ત્રિકોણની સંખ્યાને આધારે, તમને બે રીતે સરવાળા મળી શકે છે. હવે આપણે માત્ર ને માત્ર કેના દ્વારા કીધું છે, તો કે બાજુઓની સંખ્યાના આધારે જ કીધેલું છે. તો પાછળની જે રકમ આપેલી છે પેજ નંબર 42 પર, તો કે નિમ્નલિખિત દાખલાઓ છે, દાખલા પ્રશ્ન 4 માં એમાં બાજુઓની સંખ્યા આપી છે, એટલે તમારે આ સૂત્રનો ઉપયોગ કરી અને દાખલા ગણવાના છે. કેવો? તો કે બાજુઓની સંખ્યાના આધારે તમારે દાખલા ગણવાના છે. તમારે માત્ર n ની જગ્યાએ જેટલી સંખ્યા આપી હોય, જેમ કે પહેલામાં આપી છે 7, તો અહીંયા 7 વડે મૂકવાનો, 7 - 2 / 180, 7 માંથી 2 જાય તો 5, 5 / 18, 18 5 90, એટલે કે 900 થાય. પછી જે આકૃતિ ભલે જેવી હોય, આકૃતિ આપણે દોરવાની નથી, આપણે માત્ર એનો સરવાળો મેળવવાનો છે. તો આવી રીતના તમારે બાકીના દાખલા છે તમારી જાતે પૂર્ણ કરવાના રહે છે પ્રશ્ન 4 ના. તો આટલા સુધી રાખીએ, બાકીનું જોશું આપણે બીજા લેક્ચરમાં. અસ્તુ.